तो विद्यार्थी मित्रों, आपने गया लेक्चर में भणी गया कि आपने एक नव चैप्टर शुरू कर्यो कि कई रीते पदार्थनुं वल्गीकरण थाय। चैप्टर नंबर आपनुं हतुं 5। हवे आजे आपने लेक्चर नंबर 3 भणवाना छे, जेमां आपने प्रवृत्ति 5 निक्षेपण निदारण निगाळणनी पद्धति कई रीते थाय छे, एनो प्रयोग आवे छे, ई कई रीते थाय छे ई जोवाना छे। तो गया लेक्चरमां मैं तमने वात करी हती कि कोने निक्षेपण कहेवाय। तो निक्षेपण एटले शुं के दाखला तरीके मैं रेती लीधी छे, एने हुं पाणीनी अंदर नाखुं छुं, तो हुं एने थोड़ोक समय पाणी लई एनी अंदर रेती नाखीने थोड़ा समय माटे मूकी राखुं छुं, तो शुं जोवा मळशे? तो के जे रेती छे ई पाणीना जे पात्र छे एना तळે બેસી ગયો છે, તો એને શું કહેવાય? તો કે નિક્ષેપણ। ત્યાર પછી હું ઈ પાણી જે ઉપર તરે છે એને હું એક અલગ પાત્રમાં કાઢું, તો એને ઉપરથી પાણી લઈ લીધું મેં, કહેવાય? તો એને શું કહેવાય? નિતારણની પદ્ધતિ। અને ત્યારબાદ ઈ જ પાણીમાં જે કાંઈ કણો હશે, જે કાંઈ ધૂળ અને રેતીના કણો હશે જેના કારણે પાણી ડોળું હશે, તો એને હું એક ગળણી વડે ગાળી લઉં, તો એને કહેવાય ગાળણની પદ્ધતિ। બરોબર, આટલું આપણે કાલ જોયું કે ગયા લેક્ચરમાં। હવે આજના લેક્ચરમાં આપણે એ પ્રવૃત્તિ જોવાના છે કે કઈ રીતે નિક્ષેપણ નિતારણ અને ગાળણ જોવા મળે છે તે। તો અહીંયા મેં તમને એક પ્રયોગ દોરીને દેખાડ્યો છે, એને હવે આપણે સમજવાનું છે। આવો જ પ્રયોગ તમારી પ્રયોગ પોથીમાં પણ આપેલો છે। તો સૌથી પહેલા આપણે શું લેવાનું છે? તો કે સાધનોમાં આપણે શું શું જોશે? પ્રવૃત્તિ છે એને હું તમને પ્રયોગની રીતે સમજાવું છું, બરોબર? તો સાધનોમાં આપણે શેની શેની જરૂર પડશે? તો કે બીકર, સ્ટેન્ડ, બરોબર, એક બીકર છે, પછી સ્ટેન્ડ લીધું છે, ગળણીની જરૂર પડશે, અથવા ફનેલ, ગળણીને બીજું શું કહેવાય વૈજ્ઞાનિક ભાષામાં? તો કે ફનેલ। ત્યાર પછી આપણે પદાર્થમાં શું લેશું? તો કે પાણી અને રેત। બીજું સાધનમાં શું આવશે? બ્લોટિંગ પેપર। બ્લોટિંગ પેપર એટલે કે જાડું કાગળ કે જેની અંદરથી કોઈ પણ ઘન કચરો પસાર થઈ શકે નહીં, માત્ર પ્રવાહી જ બહાર નીકળી શકે, એને શું કહેવાય? બ્લોટિંગ પેપર, બરોબર। હવે શું કરવાનું છે આપણે? તો કે એક સ્ટેન્ડની સાથે મેં એક જે ફનેલ છે એટલે કે જે ગળણી છે એને ફિક્સ કરી દીધી છે। આ ગળણીની અંદર જે તમને આ બ્લુ કલરનું દેખાય છે, બરોબર, એ શું છે? તો કે ફિલ્ટર પેપર અથવા બ્લોટિંગ પેપર, બરોબર, આપણે બ્લોટિંગ પેપર લખી નાખીએ, બ્લોટિંગ પેપર। હવે પહેલા શું કરવાનું છે આપણે પદ્ધતિમાં? તો કે સૌ પ્રથમ લેવાનું છે આપણે એક બીકર, એની અંદર લેવાનું છે નદી, તળાવ અથવા દરિયાનું ડહોળું પાણી। સૌથી પહેલું કામ આપણું શું હશે? તો કે પદ્ધતિ હું તમને સમજાવું છું। તો કે સૌ પ્રથમ નદી તળાવનું ડહોળું પાણી બીકરમાં ભરો। જો નદી તળાવનું પાણી વધારે ડહોળું ન હોય તો શું કરવાનું છે? તો તમારે એક મુઠ્ઠી રેતી અંદર નાખવાની છે, જેથી પાણી છે વધારે ડહોળું બની જાય। હવે શું કરવાનું છે? સૌથી પહેલા આપણે નિતારણની પ્રક્રિયા ભણવાના છીએ। તો હવે જે બીકરને અમે ડહોળું પાણી લીધું છે અને એને હું થોડી વાર રહેવા દઈશ એટલે મને શું જોવા મળે છે? તો કે પાત્ર જે છે, જે બીકર છે, આ બીકર લીધું છે, એની અંદર મેં ડહોળું પાણી નાખ્યું છે, એટલે એની અંદર રેતી હશે અને બીજો કોઈ પણ ઘન કચરો જોવા મળશે। તો આ પાણી અંદર આવશે એટલે એના પાત્રના તળિયે મને રેતી જમા થયેલી જોવા મળશે, તો કે હા। અને આ બીકરની ઉપરની સપાટી ઉપર શું હશે? તો કે પાણી, પણ પાણી કેવું હશે? ઢોળા જેવું હશે, એકદમ સ્વચ્છ પાણી હશે નહીં। તો પાણીની અંદર જે કાંઈ ઘન કચરો છે, જે રેતી છે, એ બધું ક્યાં હશે? પાત્રના નીચે, એટલે કે અહીંયા તળિયે બેસી જશે, શું કામ? તો કે વજનમાં ભારે છે માટે। હવે શું કરવાનું છે? હવે આપણે પહેલાં નિતારણની પ્રક્રિયા કરવાની છે, તો શું કરશું? તો કે આ જે બીકર છે એને ધીમે ધીમે
पात्र सीधू ऊँधू वाड़वानू नथी। शुं करवानू छे? धीमे धीमे नीचे नीचे रेती छे ई डिस्टर्ब न थाय, ई हल्ले नहीं, एवी रीते शांति थी धीमे धीमे तमारे विकल्प ने नमावानू छे। एने तमे नमावशो एटले शुं थशे? ई बधुं पाणी एक बीजा बीकरमां तमारे एकઠું કરી લેવાનું છે। તો હવે બીકર કેટલા થઈ જશે? બે। તો પહેલા બીકર કેવું હતું? તો કે એમાં રેતી અને પાણીનું મિશ્રણ જોવા મળ્યું હતું। હવે શું છે બીકર હશે? આ બીકર નંબર 2। તો આની અંદર શું હશે? માત્ર પાણી। આ બીકર A, આ બીકર B। તો હવે આમાં શું હશે? પાણી। કેવું? તો કે ડોળું, બરોબર। મેં આ બીકરને નમાવીને એની ઉપરનું જે કાંઈ પાણી હતું એ બધું પાણી મેં કેવા લઈ લીધું છે? બીકર બીની અંદર। અહીંયા મને માત્ર ડોળું પાણી જ જોવા મળશે। જે રેતી હતી, જે ઘન કચરો હતો એ બધો ક્યાં જમા થઈ ગયો હશે? તો કે બીકર એના તળિયે। એ કચરો આમાં આવેલો હશે નહીં, પણ હા, ઘણો ખરો જે હલકા ફોતરા છે કે જે પાણીમાં બીજો કચરો છે ઈ જે આછો કચરો હશે હલકો, ઈ બધો આમાં આવેલો હશે। એટલે આ પાણી પણ કેવું હશે? ડોહળું હશે। તો આ પદ્ધતિ કઈ થઈ? તો કે નિતારણ। આ પહેલું જે આપણે કર્યું એ કઈ કરી? નિતારણની પદ્ધતિ। હવે શું કરશું? હવે આ જે ડોહળું પાણી છે એને મારે પાછું ગાળણની પદ્ધતિ વડે કેવું કરવાનું છે? સ્વચ્છ। એટલે કે આમાં જે કાંઈ બીજી અદ્રાવ્ય અશુદ્ધિઓ હોય, અદ્રાવ્ય અશુદ્ધિઓ, ખાસ સમજજો કે પાણી ડોહળું છે એમાં જે રેતી નાખી છે એ બધી પાત્રના તળિયે બેસી જશે, ઉપર ડોહળું પાણી તરતું હશે, એમાં કેટલીક અશુદ્ધિઓ હશે। જ્યારે નિતારણ કરીશું એટલે એ પાણી આ પાત્રમાં લેશું ત્યારે એની સાથે માત્ર પાણી અને બીજી જે અદ્રાવ્ય નાની નાની અશુદ્ધિઓ છે એ આવી જશે। હવે મારે અહીંયા બે વસ્તુ મને અલગ મળી ગઈ। શું શું? નિતારણની પદ્ધતિ કઈ બે વસ્તુ અલગ પાડી? તો કે રેતી અને પાણી, આ બંને મને અલગ મળી ગઈ। હવે મારે આ પાણીમાંથી જે અદ્રાવ્ય અશુદ્ધિ છે એને દૂર કરવા માટે મારે કઈ પદ્ધતિ કરવી પડશે? તો કે ગાળણની પદ્ધતિ। તો આમાંથી મારે ગાળણ કરવા માટે હું પહેલા ગળણી રાખીને આ પાત્રની અંદર પાણી છે એ ગળણી વડે કોઈ બીજા પાત્રમાં લઈશ, તો શું એમાં બધી અશુદ્ધિઓ નીકળી ગઈ હશે? તો કે નહીં। કેમ? તો કે ઘણી ખરી અશુદ્ધિ કે જે ગળણીના પાણામાંથી બહાર નીકળી શકે એવી પણ હોય તો એ અશુદ્ધિ પાછી ત્રીજા પાત્રમાં એકઠી થઈ હશે? તો કે હા। તો હવે ગળણી કરતા ઝીણા છિદ્રવાળી વસ્તુ, તો કે એક કાપડનો ટુકડો, બરાબર। તો હવે હું એક બીકર લઈશ, એની ઉપર હું કાપડનો ટુકડો રાખીશ અને એની અંદરથી હું પાછું આ પાણી પસાર કરીશ, તો એમાંથી પણ મને થોડીક અશુદ્ધિઓ બહાર નીકળેલી જોવા મળશે, પણ સાવ અશુદ્ધિ વગરનું પાણી મને ચોથા બીકરમાં પણ જોવા મળશે નહીં, કે જ્યાં મેં કાપડનો ટુકડો રાખ્યો ત્યાં પણ મને એ જોવા મળશે નહીં। તો હવે શું કરશું? કે કાપડ કરતા પણ ઝીણા છિદ્ર વાળી વસ્તુ શું છે? તો કે બ્લોટિંગ પેપર, બરોબર। તો હવે શું કરશું આપણે? તો કે અહીંયા બધાનું ધ્યાન અહીંયા આપણે હવે ભણવાના છીએ ગાળણની પ્રક્રિયા। તો હવે એક આપણે શું લેશું? ફનેલ, એટલે કે એક ગળણી લીધી છે, એ ગળણીની અંદર તમારે બ્લોટિંગ પેપર છે ને શંકુ આકારનું, એટલે કે આમ ત્રિકોણ જેવું, બરોબર, આ ત્રિકોણ જેવા આકારનું વાળીને એને અહીંયા મૂકવાનું છે। એમાં તો કે ગળણીની અંદર ફિક્સ કરવાનું છે। હવે શું કરશો? કે હવે જે પાણી વધ્યું છે અશુદ્ધિ વાળું એને હું અહીંયાથી નાખીશ ત્યારે શું થશે? તો કે જેટલી ઘન અશુદ્ધિ હશે દરેક અશુદ્ધિ અહીંયા એના બ્લોટિંગ પેપરની ઉપર એકઠી થઈ જશે અને પાત્રની નીચે શું મળશે? તો કે શુદ્ધ ચોખ્ખું પાણી। કેમ કે અશુદ્ધિઓ છે એ બ્લોટિંગ પેપરમાંથી, જે ઘન કચરો છે એ બ્લોટિંગ પેપરમાંથી નીકળી શકે એમ હોય નહીં, એટલા માટે જ આપણે અહીંયા બ્લોટિંગ પેપરનો ઉપયોગ કર્યો છે। તો હવે મને છેલ્લે અહીંયા શું મળ્યું? તો કે ચોખ્ખું પાણી, કે જેમાં કોઈ પણ જાતની અશુદ્ધિ હશે નહીં। તો આવી રીતે મેં નિતારણ અને ગાળણની પદ્ધતિ
જોઈએ બાષ્પીભવન એટલે શું બાષ્પીભવન પ્રવૃત્તિ નંબર છ હવે બાષ્પીભવન એટલે શું સૌથી પહેલાં એની વ્યાખ્યા જોઈએ તો કે પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે બાષ્પીભવન કહેવામાં આવે છે આ બાષ્પીભવનની પ્રક્રિયા છે એ સતત શરૂ રહેતી પ્રક્રિયા છે જ્યારે જગ્યાએ પાણી હોય અને એ પાણી ખુલ્લામાં હોય એટલે કે ખુલ્લું તળાવ છે નદી છે દરિયો છે તો ત્યાં પાણી ઉપર સૂર્યપ્રકાશ સીધો પડે છે બરોબર એના કારણે થઈને આ બાષ્પીભવનની પ્રક્રિયા સતત ગતિશીલ હોય છે હવે અહીંયા આપણે કોને અલગ કરવાનું છે તો કે પાણી અને મીઠાની અલગીકરણની પ્રક્રિયા જોવાના છે કઈ પદ્ધતિની મદદથી તો કે બાષ્પીભવનની પદ્ધતિ વડે તો સૌથી પહેલા શું કરવાનું છે તો કે એક બીકર લેવાનું છે એ બીકરની અંદર પાણી નાખવાનું છે બરોબર પાણી નાખ્યા પછી એ બીકરની અંદર બે ચમચી મીઠું નાખવાનું છે અને એને હલાવવાનું છે એટલે શું થઈ જશે તો કે પાણીની અંદર મીઠું છે એ દ્રાવ્ય થઈ જશે દ્રાવ્ય થઈ જવું એટલે ઓગળી જશે હવે શું કરવાનું છે કે હવે મારે એ પાણીમાંથી મીઠું અલગ જોવું છે જે મેં આ પાત્ર બીકર લીધું છે એની અંદર પાણી નાખ્યું હતું એમાં પછી મેં બે ચમચી મીઠું નાખ્યું જે એ પાણીની અંદર દ્રાવ્ય થયું તો હવે હું મીઠું અને પાણીને અલગ કરવા માંગુ છું તો કઈ રીતે કરી શકીશ તો એની પદ્ધતિ આપણે અહીંયા જોવાની છે તો હવે આ પાણી અને મીઠાનું દ્રાવણ છે બરોબર હવે આ પાત્રને ક્યાં મૂકશું તો કે તારની જાળી લઈને ત્રિપાઈનું સ્ટેન્ડ ગોઠવીને નીચે મીણબત્તી વડે આ બીકરને ગરમ કરવાનું છે બરોબર હવે જેવું આ બીકર ગરમ થશે ચાર પાંચ મિનિટ થશે એટલે કાચનું જે આ પાત્ર છે બીકર છે એ શું થશે ગરમ થવાનું છે અને ગરમી મળે એટલે શું થશે બાષ્પીભવનની પ્રક્રિયા તો બાષ્પીભવનની પ્રક્રિયા કોના ઉપર થાય તો કે આમાં જે પાણી છે એ બાષ્પ સ્વરૂપે બહાર નીકળવા માંડશે એટલે કે જે કાંઈ પાણી હશે એ વરાળ બનીને શું થશે વાતાવરણમાં ભળવા માંડશે વાતાવરણમાં પસાર થશે આ શું હશે તો કે બાષ્પ બરોબર કેમ બાષ્પ બની તો કે અહીંયા ગરમી મેં આપી છે મેં મીણબત્તી શરૂ કરી એટલે આ બર્નર છે આ જો બીકર છે શું થશે ગરમ થશે અને પાણીને ગરમ કરો એટલે એનું બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થાય છે આ યાદ રાખવાનું આ પ્રક્રિયાને શું કહેવાય તો કે બાષ્પીભવનની પ્રક્રિયા તો જ્યારે હું બીકર ગરમ કરીશ એટલે એની અંદરનું જે પાણી છે એ બધું બાષ્પ બનીને વાતાવરણમાં ઉડી જશે તો ધીરે ધીરે જ્યાં સુધી આ પાણી બધું બીકરમાંથી ખાલી ન થાય ત્યાં સુધી હું એને ગરમી આપીશ એટલે શું થશે જેટલું પાણી હશે દરેક પાણી છે એ વાતાવરણમાં બાષ્પ રૂપે ભળી જશે હવે મને પાત્રના તળિયે છેલ્લે શું જોવા મળશે તો કે અહીંયા હવે મને પાત્રના તળિયે શું મળ્યું હશે તો કે મીઠું એટલે કે ક્ષાર મીઠું છે એને શું કહેવાય ક્ષાર છે બરોબર તો આવી રીતે મને પાણી અને મીઠું બંને અલગ મળશે પણ મારે પાણીને પણ પાછું જોત લેવાનું છે તો હું શું કરીશ તો કે આ જે પાત્રમાંથી આખું વરાળ બનીને જે બાષ્પ ઉડે છે એની ઉપર હું રાખી દઈશ તો કે હું એક ધાતુની એટલે કે કોઈ પણ સ્ટીલની ડીશ લઈશ એ ડીશની ઉપરની સાઈડ મેં બરફ મૂક્યો હશે અને એ ડીશને હું અહીંયા બાકી ત્રાસી રાખીશ બરોબર એટલે શું થશે જે આ વરાળ છે એ ઠંડી ડીશે હશે એટલે વરાળ પછી કેવા રૂપાંતર થઈ જશે તો કે પાણીના ટીપા સ્વરૂપે એટલે કે બાષ્પ જે છે એ પાણીના ટીપા સ્વરૂપે અલગ થઈ જશે જેને હું બીજા પાત્રમાં કાઢી લઈશ તો આવી રીતે મને પાત્રના તળિયે શું મળશે તો કે મીઠું મળશે કેમ કે મીઠું છે એ બાષ્પ બનીને વાતાવરણમાં ક્યારેય ભળતું નથી તો આવી રીતે બાષ્પ ઉડી જશે જેને હું ઠંડી ડીશ રાખીને મેળવી લઈશ પાછું પાણી સ્વરૂપે અને છેલ્લે મને બીકરમાં ક્ષાર ભેગો થયેલો જોવા મળશે જેને શું કહીએ છીએ મીઠું તો દરિયામાં પણ કંઈક આવી જ પ્રક્રિયા થાય દરિયાના પાણીમાં એક કરતા ઘણા બધા ક્ષારો હોય છે બરોબર તમે જોયું હશે રસ્તામાં તમે કંઈક જાતા હો દૂર તો ત્યાં જમીન ઉપર મોટા મોટા ચોરસ આવા ખાડા ભરેલા હોય બરોબર અને એ ખાડામાં બીજા નાના નાના કેટલા ખાડા હોય તો આ ખાડાની અંદર તમને એક સફેદ સફેદ પદાર્થ દેખાતો હોય એ શું હોય તો કે એ મીઠું હોય
જે દરિયાનું પાણી જ્યારે ભેગું કરીને મીઠા વાળા અગિયારા બોલાવે શું કરે તો કે ખાડા પર નાખે એ ખાડાની અંદર દરિયાનું પાણી નાખી દે અને પછી દરિયાનું પાણી છે એ ખાડામાં ભરાઈ જાય એટલે સૂર્યપ્રકાશની ગરમીના કારણે કઈ પ્રક્રિયા થશે તો કે બાષ્પીભવનની પ્રક્રિયાથી જે દરિયાનું પાણી છે એ બધું વાતાવરણમાં ઉડી જશે અને છેલ્લે જમીનમાં શું જોવા મળશે તો કે સફેદ સફેદ ક્ષાર જે શું હોય છે કે જે મીઠું હોય છે પછી આ મીઠાને કેટલી પ્રોસેસ એટલે કે પ્રક્રિયામાંથી પસાર કરીને એને શુદ્ધિકરણ કરવામાં આવે છે અને છેલ્લે રિફાઇનરીમાંથી પેક થઈને આપણા ઘરે આવે છે તો આવી રીતે મીઠું બનવાની પ્રક્રિયા થાય છે તો આમાં આપણે પાણી અને મીઠાને એકબીજામાંથી અલગ કરી શકીએ છીએ તો કઈ પદ્ધતિથી તો કે બાષ્પીભવનની પદ્ધતિથી આ પ્રયોગ તમારા પ્રયોગ પોથીમાં પણ આપેલો છે પ્રયોગ પહેલો છે બરાબર તો એ પ્રયોગ તમારે પ્રયોગ પોથીમાં લખી નાખવાનો છે તો એક વાર આ પ્રયોગ જોઈ લો ત્યાર પછી આપણે બીજી પદ્ધતિનો અભ્યાસ કરીએ ચલો હવે આપણે નવો ટોપિક ભણશું એ તો કે અલગીકરણની એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ તો આપણે અત્યાર સુધી એક એક પદ્ધતિ જોતા હતા દાખલા તરીકે હાથ વડે ભીણીને અનાજ દૂર કરતા હતા કે કાફલા દૂર કરતા હતા ત્યાર પછી આપણે છડવાની રીત એકથી ઉપયોગ કરીને કરતા હતા ઉપરવાની એક પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે બે વસ્તુને અલગ કરતા હતા હવે આપણે અલગીકરણની એવી રીત જોવાની છે કે જેમાં એક કરતાં વધારે પદ્ધતિની મદદ વડે આપણે પાણી છે કે મીઠું છે કે કોઈ પણ બે ત્રણ પદાર્થ છે એને અલગ કરી શકીએ તો હવે એ જોઈએ તો હવે આ છે એ હમણાં આપણે બાષ્પીભવનની પદ્ધતિ જેમ સમજાવી એની જેવો જ પ્રયોગ છે તો શું છે આમાં જરૂર આપણે શું છે તો કે રેતી મીઠું અને પાણી આ ત્રણેય શું લીધું છે મિશ્રણ લીધું છે બરોબર હવે એને મેં બીકરમાં નાખ્યું આ બીકરની અંદર મેં આ ત્રણે ત્રણનું મિશ્રણ છે એ નાખ્યું છે અહીંયા શું હશે રેતી પાણી અને મીઠાનું મિશ્રણ જેમાંથી મીઠું અને પાણી છે એ બંને શું છે ગયા હશે એકબીજામાં ઓગળી ગયા હશે જ્યારે રેતી છે એ શું હશે રેતી પાત્રની નીચે એટલે કે અહીંયા નીચે હશે એ શું હશે તો કે રેતી કેમ કે રેતી છે એ શું છે અદ્રાવ્ય અને ઉપર છે એ શું છે મીઠું અને પાણીનું દ્રાવ્ય તો આ બાજુમાં તમને શું દેખાશે તો કે પાણી અને રેતી કેમ કે મીઠું છે એ પાણીમાં ઓગળી ગયું છે હવે શું કરવાનું છે કે આ બીકર છે એને હું થોડોક ટાઈમ રહેવા દઈશ એટલે મને રેતી આપોઆપ નીચે એકઠી થઈ ગયેલી જમા થઈ ગયેલી જોવા મળશે તો કે હા હવે આ પાત્રને હું નમાવીને ઉપરનું જે પાણી છે મીઠા અને પાણીનું દ્રાવણ છે એને એક અલગ પાત્રમાં લઈ લઈશ એટલે શું થશે કે આને હું અલગ પાત્રમાં લઈ લઈશ એટલે એક પાત્રમાં મને રેતી અલગ મળી ગઈ એક પદાર્થ અલગ થઈ ગયો હવે મારે કોને અલગ કરવાના છે તો કે રેતી અને મીઠાનું જે દ્રાવણ છે એને અલગ કરવાના છે તો શું કરીશ તો કે આ બીકર જેમાં મેં હવે ગાળેલું રેતી એટલે કે નિતારણ કરેલું રેતી અને મીઠાનું પાણી એટલે કે મીઠાનું દ્રાવણ લીધું છે આ મીઠાના દ્રાવણમાં બીકરને હું શું કરીશ ગરમી આપીશ બરોબર આ શું છે મીણબત્તી આ બીકરને હું ગરમ કરીશ ત્યારે શું કરીશ તો કે પાણીને ખૂબ ઉકાળીશ એટલે એમાંથી શું થશે તો કે વરાળ સ્વરૂપે પાણી છે એ બહાર આવતું હશે તો એ સમયે હું એક ધાતુની સ્ટીલની ડીશ છે એને આની ઉપર આડી રાખી દઈશ એટલે શું થશે કે આ ધાતુની જે ડીશ છે એની ઉપર મેં બરફના ટુકડા મૂકેલા છે એટલે ડીશ કેવી હશે આ શું છે બરફના ટુકડા આ શું છે ધાતુની ડીશ જેવી આ ધાતુની ડીશ કેવી હશે એ ઠંડી હશે એટલે જે આ વરાળ બનીને જાય છે એ ધાતુની ડીશને અડશે એટલે શું થઈ જાય વરાળનું કેમાં રૂપાંતર થઈ જાય તો કે પાણીના ટીપામાં રૂપાંતર થઈ જશે આ પ્રક્રિયાને શું કહેવાય ઘનીભવનની પ્રક્રિયા કહેવાય ઘનીભવનની વ્યાખ્યા છે કે પાણી
છે અને બાષ્પીભવનની વ્યાખ્યા શું હતી તો કે પાણીનું એટલે કે પ્રવાહીનું બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય છે જ્યારે ઘનીભવનમાં અલગ છે કે જે પાણીની વરાળ છે જે બાષ્પ છે એનું પ્રવાહી સ્વરૂપમાં એટલે કે પાણીના ટીપાના સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહેવાય છે તો જ્યારે હું આ પ્રવાહી છે એને ગરમ કરીશ મેં વિકલમાં રાખ્યું છે તમે એને કોઈ પણ ચાની કીટલીમાં મૂકીને પાણીને ગરમ કરશો એટલે કીટલીના જે નાજુ છે ત્યાંથી વરાળ બહાર નીકળશે એ નાજાને તમે હું ઓઢાડીને રાખશો તો કે સ્ટીલની બરફવાળી ધાતુની પ્લેટ ડીશ એને અડાડી રાખશો એટલે પાણી છે એ બધું આ ડીશને અહીંયા ટીપા હશે આ અહીંયાથી ટીપા અડીને એની ધાર પાસે એક નવું બીકર રાખવાનું બરોબર તો આ પાણી છે ક્યાં પાછું જમા થઈ જશે બાજુના બીકરમાં તો આવી રીતે મને અહીંનું પાણી છે એ પાણી અહીંયા મળી જશે તો કે હા અને બીજું છેલ્લે આની અંદર શું જમા થયેલો હશે તો કે મીઠાનો ક્ષાર જે આપણે બાષ્પીભવનમાં જોયું હતું તો આ છેલ્લે શું જમા થયેલો હશે મીઠું એટલે કે ક્ષાર તો આવી રીતે હું ત્રણ વસ્તુને રેતી મીઠું અને પાણી આ ત્રણેય વસ્તુને મેં ત્રણ અલગ અલગ પદ્ધતિના ઉપયોગથી દૂર કર્યું તો કે કઈ કઈ પદ્ધતિથી તો સૌથી પહેલા કઈ પદ્ધતિ લીધી હતી તો કે નિતારણ પદ્ધતિ કે નિતારણની પદ્ધતિથી મેં શું કર્યું હતું જે પાણી હતું એને મેં અલગ પાત્રમાં કાઢ્યું હતું બરોબર પછી નિતારણની પદ્ધતિ અહીંયા આવી તો અહીંયા આપણે પાણીને ગરમ કર્યું એટલે કઈ પદ્ધતિ થઈ તો કે બાષ્પીભવન થયું એટલે આ પાણીની વરાળ બનીને ઉપર જાય છે તો ઉપર આપણે ઠંડી ડીશ મૂકી છે જેના કારણે વરાળ છે એ ટીપામાં સ્વરૂપાઈ જાય છે અને એ ટીપા છે એ બીજા પાત્રમાં આપણે એકઠા કરી દીધા તો અહીંયા પાણીની વરાળનું પ્રવાહી પાણીના ટીપા સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કીધું ઘનીભવન તો પછી ત્રીજી કઈ રીત આવી તો કે ઘનીભવનની બરાબર તો આ આપણે ત્રણ પદ્ધતિની મદદથી બે ત્રણ પદાર્થ છે આપણે અલગ કર્યા તો આવી રીતે મને રેતી અલગ મળી ગઈ અહીંયા પાણી અલગ મળી ગયું અને છેલ્લે અહીંયા મીઠું પણ અલગ મળી ગયું બરાબર તો અહીંયા હશે શું હશે તો કે પાણી અહીંયા હશે શું હશે મીઠું આ પાણી અને અહીંયા છે એ છેલ્લું રેતી આવી રીતે મને આ રેતી મીઠું અને પાણી ત્રણેય અલગ અલગ સ્વરૂપમાં મળી ગયા એટલે આ ત્રણેયનું મેં અલગીકરણની પદ્ધતિ એક કરતાં વધુ પદ્ધતિની મદદથી કરી કઈ વધુ કઈ પદ્ધતિ લીધી હતી તો સૌથી પહેલાં નિતારણની પદ્ધતિ લીધી ત્યાર પછી પાણીને ગરમ કર્યું એટલે બાષ્પીભવનની પદ્ધતિ આવી અને ત્યારબાદ ઘનીભવન કર્યું એટલે કે જે બાષ્પ બનીને ગયું એ ઠંડા પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય ગયું તો આ થાય અલગીકરણની એક કરતાં વધુ પદ્ધતિના ઉપયોગથી પ્રવાહી અને બીજા પદાર્થોને અલગ કરવાની રીત સમજાણો તો એકવાર આ બોર્ડ પર જોઈ લો અને સમજી લો હવે આ પ્રયોગ છે એ પણ તમારી બાકી બુકમાં પ્રયોગ પોથીમાં આપેલો જ છે તો દરેકે પ્રયોગ પોથીમાં લખવાના છે પ્રયોગ હું તમને પ્રયોગ નંબર આપી દઈશ એટલા પ્રયોગ તમારે પ્રયોગ પોથીની અંદર કરવાના રહેશે જે તમારો આજનું હોમવર્ક રહેશે હવે આપણે આવતા લેક્ચરમાં બીજી પદ્ધતિનો અભ્યાસ કરીશું એમાં પણ આપણે ઘણી બધી અલગ અલગ પદ્ધતિ છે એનો ભેગો એક સાથે ઉપયોગ કઈ રીતે કરી શકીએ એ જોશું ત્યાર પછી આપણું આ ચેપ્ટર છે એ પૂર્ણ થઈ જશે બરાબર તો આજે આપણે ત્રણ પદ્ધતિ જોઈ કે નિતારણ નિક્ષેપન અને ગાળણની પદ્ધતિનો એક પ્રયોગ જોયો ત્યાર પછી બાષ્પીભવનની રીતનો એક પ્રયોગ જોયો અને છેલ્લો પ્રયોગ જોયો કે અલગીકરણની એક કરતાં વધુ રીત વડે આપણે કઈ રીતે પદાર્થોને અલગ કરી શકીએ તે તો આ બધા પ્રયોગો છે એકબીજામાં મિક્સ ન થઈ જાય માટે પાઠનું વાંચન કરવાનું રાખજો દરેકે બોર્ડ પર ખાસ લખાવવાનું છે આકૃતિ દરેકે પેન્સિલથી નામ નિર્દેશન વાળી કરવાની છે અને વ્યવસ્થિત વાંચન કરજો જેથી આ પ્રશ્ન છે તમને યાદ રહી જાય અને આ શનિવારથી તમારી ટેસ્ટ પણ શરૂ થઈ જાય છે દરેક છે એ ભણવામાં ધ્યાન આપજો વાંચન કરવાનું રાખજો બરાબર આવતા લેક્ચરમાં નવો ટોપિક આપણે ભણશું થેન્ક